વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો કરી રહ્યા છીએ જેમાં આપણે વૃદ્ધિનો અર્થ અને વિકાસનો અર્થ જોયો હવે પછીનો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે આર્થિક વિકાસના લક્ષણો આઈએમવી છે વિકાસ થાય કોઈ પણ દેશ છે એનો વિકાસ થતો હોય તો એના લક્ષણો કેવા હોય કઈ રીતે વિકાસ થતો હોય તો એ વિકાસના લક્ષણો આપણે અહીંયા સાત લક્ષણો આપેલા છે જેમાં પહેલું છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે બીજું પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે ત્રીજું માંગમાં પરિવર્તન આવે છે ચોથું શ્રમની ગતિશીલતા વધે છે પાંચમું મૂડી સર્જનમાં વધારો થાય છે છઠ્ઠું ટેકનોલોજીમાં ફેરફાર થાય છે અને સાતમું વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ બને છે હવે આ સાત લક્ષણોમાં પહેલું લક્ષણ એ છે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે જો ટૂંકા સમય માટે કાંઈ પણ વસ્તુ થતી હોય ને તો એ વિકાસ નથી શું કામ કે કોઈ પણ દેશ હોય એ દેશમાં વિકાસની પ્રક્રિયા સરળ શરૂ કરવાનું કામ છે એ સરળ છે કે સપોઝ કે આપણા દેશના રોડ રસ્તા બનાવવા છે તો એ રોડ રસ્તા બનાવવાનું કામકાજ શરૂ કરવામાં આવે કે ભાઈ હવે અહીંયાથી રોડ બનાવવાનો છે અને અહીંયા સુધીનું બનાવવાનું છે એ રોડનું કામ બનાવવાનું શરૂ કરવાનું સરળ પ્રક્રિયા છે પરંતુ એક વખત કામ શરૂ કર્યા પછી એ પ્રક્રિયાને સતત જાળવી રાખવું છે એ મુશ્કેલ છે શું કામ કે એક વખત રોડ બની ગયો પછી કંઈ ટાઈમ માટે એવો તેવો નથી રહેવાનો એમાં અમુક સમય થાય એટલે રોડ વાળું તૂટી જાય અથવા તો બીજા કોઈ પણ ખાડા પડી જાય તો પછી પછી એ રોડને સારો વ્યવસ્થિત રાખવા માટેની જે પ્રક્રિયા છે કે અમુક સમયે એમાં જે પણ કંઈ જોતું પડતું માટી નાખવાની હોય સિમેન્ટ કોંક્રિટ કંઈ પણ નાખવાનું હોય ડામર નાખવાનું હોય તો એ જે પ્રક્રિયા છે એ સતત જાળવી રાખવું એમાં સતત ધ્યાન રાખવું એ પ્રક્રિયા છે એ કેવી છે મુશ્કેલ છે તો એટલા માટે આપણને અહીંયા એમ કીધું કે આર્થિક વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે એક વખત કાંઈ પણ વસ્તુ છે દેશનો વિકાસ શરૂ થઈ ગયો શિક્ષણમાં હોય આરોગ્યમાં હોય ગરીબી ઘટાડવાની હોય બેરોજગારી ઘટાડવાની હોય તો આ બધા જે દેશના આર્થિક પ્રશ્નો છે એ પ્રશ્નોમાં સુધારો કરવાની જે પ્રક્રિયા છે તો એ શરૂ કરવી સરળ છે પરંતુ એ પ્રક્રિયાને પછી સતત એકદમ જાળવી રાખવી એ પ્રક્રિયા છે એ કેવી છે મુશ્કેલ છે દેશમાં ગરીબી નાબૂદી છે તો ગરીબી ઓછી કરવા માટેની જે પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો ગરીબી ઓછી કરવા માટે શું કરવું પડે તો કે જે ગરીબ લોકો છે એને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે એવી સુવિધા કરવાની એને સારું એવું કામ મળી રહે પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે તો એવી સુવિધા કરવાની તો આ જે પ્રક્રિયા છે એ એક વખત એ લોકોને કામ આપ્યા પછી એ લોકો પાછા ગરીબ બની ન જાય તો એ જે પ્રક્રિયા છે એ શરૂ રાખવી એમનું એ કન્ટિન્યુ રાખવી એ પ્રક્રિયા છે એ કેવી છે થોડી મુશ્કેલ છે એટલા માટે વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે એક વખત વિકાસ સાધવાનું શરૂ થઈ ગયા પછી એમાં ફૂલ સ્ટોપ આવે નહીં એ કન્ટિન્યુ ચાલ્યા રાખે સતત ચાલતી પ્રક્રિયા છે બીજું છે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે આર્થિક વૃદ્ધિ હતું એમાં શું હતું એમાં માત્ર પરિમાણાત્મક જ પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવતા કે દેશમાં ઉત્પાદન થયું ટોટલ કેટલું ઉત્પાદન થયું તો એ માત્ર પરિમાણાત્મક પરિવર્તન પરંતુ એ ઉત્પાદન કરવા માટે જે સાધનો ઉપયોગમાં લીધા એ સાધનોની ગુણવત્તા શું છે કઈ રીતે એનો ઉપયોગ થાય એને ટકાવી રાખવાનું શું તો આ બધી જે પ્રક્રિયા છે એને ગુણાત્મક પ્રક્રિયા કહેવાય તો ઉત્પાદનની પ્રક્રિયા છે એ પરિમાણાત્મક પ્રક્રિયા છે અને એ ઉત્પાદન જે કર્યું હોય એની ગુણવત્તા વધારવાનું સારી એવી ક્વોલિટી ઊભી કરવાનું એ જે વસ્તુનું ઉત્પાદન તમે ઘઉંનું ઉત્પાદન કરતા હોય તો દર વખતે એક ને એક પ્રકારના ઘઉં ઉત્પન્ન કરો તો એ ખેતરમાંથી પછી ધીમે ધીમે શું થાય કે એનું જે ઉત્પાદન છે એ ઘટતું જાય પરંતુ એમાં નવા નવા રાસાયણિક ખાતરો નવા નવા બિયારણો ઘઉંમાં પણ કેટલી પ્રકારની જાત આવતી હોય તો એની જે ગુણવત્તા ટકાવી રાખવી હોય તો ખેતરની ફળદ્રુપતા વધારવી પડે પછી એમાં નવા પ્રકારના બિયારણ ખાતરો નાખવા પડે તો આ બધી જે પ્રક્રિયા છે કે વસ્તુનું ઉત્પાદન કર્યા પછી એની ગુણવત્તા વધારવી જોઈએ તો એનું ગુણાત્મક પરિવર્તન કહેવાય તો વિકાસ છે એ પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન છે એમાં માત્ર પરિણામ ધ્યાનમાં લેવામાં નથી આવતું
ગુણવત્તામાં વધારો વસ્તુ છે એમાં કંઈક નવીનતા લાવવાની નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો તો આ બધો પણ વિકાસના સાથે કરવામાં આવે છે એટલા માટે વિકાસને પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે એમ કહેવામાં આવે છે ત્રીજું છે માંગમાં પરિવર્તન આવે છે હવે માંગમાં કેવી રીતના પરિવર્તન આવે જેમ જેમ દેશ છે એ વિકાસના પંથે જાય એમ એમ લોકોની આવકમાં વધારો થાય કેમ કે વિકાસ એને જ કહેવાય કે જેમાં લોકોનું જીવન ધોરણ ઊંચું આવતું હોય લોકોને નવી રોજગારીની તકો મળતી હોય લોકોની ગરીબીમાં ઘટાડો થતો હોય લોકોની આવકમાં વધારો થતો હોય તો આ જે બધી પ્રક્રિયા છે એ વિકાસની પ્રક્રિયા છે તો જેમ લોકોની આવક વધે એમ લોકોની માંગ છે એ બદલાય છે લોકોની રુચિ અને પસંદગીમાં બદલાવ આવે છે લોકોની ડિમાન્ડ વધે છે તો જેમ જેમ તમારી આવક વધે એમ એમ તમારી માંગમાં શું આવે પરિવર્તન આવે તો વિકાસમાં માંગમાં પરિવર્તન આવે છે જેમ લોકોની આવકમાં વધારો થાય એમ લોકોની માંગમાં પણ વધારો અને માંગ છે એમાં પરિવર્તન આવે છે રુચિ પસંદગી ટેવ ફેશન આ બધું છે એ બદલાય છે પછી છે શ્રમની ગતિશીલતા વધે છે હવે વિકાસની પ્રક્રિયામાં શું થાય કે એક દેશના બીજા દેશ સાથેના સંબંધ છે એ સારા થાય બે રાજ્ય વચ્ચેના જે રોડ રસ્તા અને બધી જે સુવિધાઓ હોય પાયાની એ બધી પાયાની સુવિધાઓમાં સુધારો આવે પાયાની સુવિધાઓ છે એકદમ સુદૃઢ અને મજબૂત બને એના કારણે લોકો છે એ શું થાય એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ માટે જવા માટે તૈયાર થાય હવે ઘણી વખત એવું થાય કે અમુક એવા વિસ્તાર હોય કે જ્યાં વીજળીની સુવિધાઓ ન હોય સારા રોડ રસ્તા ન હોય તો વ્યક્તિ છે અહીંયા એને કામ મળતું હોય તેમ છતાં અહીંયા જવા માટે તૈયાર થતો નથી પરંતુ જો વિકાસ સાધી અને ત્યાં પૂરતા પ્રમાણમાં વીજળી મળતી હોય પૂરતા પ્રમાણમાં શિક્ષણ આરોગ્યની સુવિધાઓ હોય રોડ રસ્તા વાહન વ્યવહારની સુવિધાઓ સારી હોય તો વ્યક્તિ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ જવા માટે થઈને એ હિચકાશે નહીં તો શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે વિકાસને કારણે પાયાની જે સુવિધાઓ છે કઈ કઈ સુવિધાઓ હોય શિક્ષણ આરોગ્ય રહેઠાણ વીજળી સંદેશા વ્યવહાર વાહન વ્યવહાર આ બધી જ સુવિધાઓમાં સુધારો થાય બધી જ સુવિધાઓમાં વધારો થાય એના કારણે વ્યક્તિ છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ માટે સ્થળાંતર કરશે જેને આપણે શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે એમ કહેવાય પછી છે મૂડી સર્જનમાં વધારો થાય છે હવે જેમ વિકાસની પ્રક્રિયા વધે એમ આવકમાં વધારો થાય કોઈ પણ ધંધાદારી પેઢી હોય કોઈ પણ એકમ હોય તો એ શું કરશે કે અત્યારે જે વસ્તુનું ઉત્પાદન કરે છે એમાં એ કંઈક નવીન પ્રકારની ટેકનોલોજી નવીન પ્રકારની શોધ કરી અને એની ગુણવત્તામાં એમાં સુધારો કરે જેથી કરીને પેઢીની આવકમાં વધારો થશે હવે કોઈ પણ પેઢીની આવકમાં વધારો થાય નફો મળે તો એ પેઢી છે એ શું કરશે એનું બીજું નવું એકમ સ્થાપવા માટેની એ વિચારણા કરશે એટલે એ મૂડીનું વળી પાછું બીજી જગ્યાએ રોકાણ થશે વળી એમાંથી આવક પ્રાપ્ત થશે વળી એ જે આવક છે એ બીજા કોઈ ધંધા કેન્દ્રોમાં રોકાણ કરવામાં આવશે એમ આવી રીતના નવું નવું મૂડી સર્જન છે એ કન્ટિન્યુ થયા રાખે છે મૂડી રોકાણમાં જેમ વધારો થાય જેમ નવી નવી એકમો નવા નવા ઉદ્યોગો નવી નવી પેઢીઓ સ્થપાય એમ મૂડી સર્જનમાં વધારો થાય છે એવી જ રીતના એક દેશના બીજા દેશ સાથે આયાત નિકાસના સંબંધમાં વધારો થાય આપણા દેશમાંથી બીજા દેશમાં નિકાસો વધે તો આપણી આવક છે એ પણ વધે આવક વધે એટલે મૂડી સર્જન થયું એમ કહેવાય પછી છે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે વિકાસની પ્રક્રિયામાં નવી નવી ટેકનોલોજીની શોધ થાય છે કન્ટિન્યુ એમ એમ મેથડથી વસ્તુનું ઉત્પાદન છે એ થતું નથી કોઈ પણ એકમ હોય એ શું ઓછા સમયમાં વધુ ઉત્પાદન થઈ શકે એવું વિચારતા હોય તો નવી નવી ટેકનોલોજી આપણને ખબર જ છે કે અત્યારે માર્કેટમાં કાયમના માટે એક નવી ટેકનોલોજી છે એ આવે છે દિવસે ને દિવસે ટેકનોલોજીમાં ફેરફાર થાય છે જેમ સમયમાં પરિવર્તન આવે એમ ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે અને આ ટેકનોલોજીના પરિવર્તનની સાથે માણસે પણ પરિવર્તિત થવું પડે છે જો કોઈ એકમ છે એ નવી ટેકનોલોજી ન વાપરે નવી નવી શોધો છે એ એક્સેપ્ટ ન કરે તો એ એકમ છે એ પાછળ રહી જાય અથવા તો ઘણી વખત એવું પણ થાય કે એને બંધ થવાનું વારો આવે તો વિકાસમાં નવી નવી ટેકનોલોજી છે એ કન્ટિન્યુ આવ્યા રાખે છે ટેકનોલોજીમાં ફેરફાર થયા રાખે છે
વિકાસની પ્રક્રિયા તો જ થાય છે એમ કહેવાય જો નવી ટેકનોલોજી છે એ તમે એક્સેપ્ટ ન કરો કોઈ પણ દેશ છે કે સમય સાથે તાલ ન મિલાવે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ ન કરે તો એ દેશ છે વિકાસ છે ધીમો પડી જાય છે અને બીજા દેશની કમ્પેરિઝનમાં દેશ પાછળ રહી જાય છે અને અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા છે એ સ્વયંભૂ બની જાય છે અમેરિકા છે જાપાન છે રશિયા છે કે જે દેશો વિકસિત છે એક વખત જેનો વિકાસ થઈ ગયો છે તો એ દેશોમાં અમુક સમય બાદ વિકાસની પ્રક્રિયા છે સ્વયંભૂ બની જાય છે અને પછી એ પ્રક્રિયા છે કન્ટિન્યુ એકદમ ચાલ્યા રાખે છે જ્યારે જે વિકાસશીલ દેશો છે કે જેમાં અત્યારે વિકાસ થઈ રહ્યો છે તો એ દેશોને હજુ વધુ કામ કરવાની જરૂર છે વધુ છે મહેનત કરવાની જરૂર છે કે જેથી કરીને અમુક એવો તબક્કો આવે કે દેશ છે એમાં વિકાસની પ્રક્રિયા છે કેવી બની જાય સ્વયંભૂ બની જાય તો અહીંયા જે આર્થિક વિકાસના લક્ષણો છે એ અહીંયા આપણે પૂરા થયા જેમાં શું હતું તો કે વિકાસ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે વિકાસમાં માત્ર ને માત્ર પરિમાણાત્મક નહીં પરંતુ સાથે ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે વસ્તુની ગુણવત્તામાં પણ વધારો થાય છે ઉત્પાદન વધે એવું ગુણવત્તામાં પણ વધારો થાય છે એને પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન કહેવાય છે અને નવી નવી વસ્તુઓ શોધાતા લોકોની આવકમાં વધારો થતા લોકોનું જીવન ધોરણ સુધરે છે લોકોની રુચિ બદલાય છે પસંદગી ફેશન ટેવ આ બધી જ વસ્તુમાં બદલાવ આવે છે અને આવક વધતા માંગમાં પણ પરિવર્તન આવે છે વિકાસના કારણે નવા નવા બધી પાયાની સુવિધાઓ છે એ બધી જગ્યાએ પૂરતા પ્રમાણમાં મળી જાય જેથી કરીને વ્યક્તિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવા માટે તૈયાર થાય છે જેના કારણે શ્રમની ગતિશીલતામાં વધારો થાય છે અને જેમ નવા નવા ઉદ્યોગો સ્થપાય નવી નવી પેઢીઓ સ્થપાય લોકોની આવક વધે છે મૂડી સર્જનમાં વધારો થાય છે પછી ટેકનોલોજીમાં પણ પરિવર્તન થાય છે અને અમુક પ્રક્રિયા અમુક તબક્કો એવો આવે કે દેશમાં બધી જ જગ્યાએ વિકાસ થઈ ગયો હોય બધી જ વસ્તુઓમાં પરિવર્તન